સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથસિંહે ગુજરાતમાં એલએનટી આલ્વર સિસ્ટમ કોમ્પ્લેક્સમાંથી 51મી કેનાઇન વ્રત ટ્રિગન રાષ્ટ્રને સોંપી. સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથસિંહ ગુજરાતમાં હજીરા ખાતે આવેલા લાર્સન એન્ડ ટુબ્રો એલએનટી આર્મર્ડ સિસ્ટમ કોમ્પ્લેક્સમાંથી 51 મીટર કેનાવજ ટ્રિગન સૌરાષ્ટ્રને સોંપી. આ પ્રસંગે ઉપસ્થિત લોકોને સંબોધતા સંરક્ષણ મંત્રીએ સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રે ખાનગી ક્ષેત્રની સક્રિય ભાગીદારી થવી જોઈએ તેમ કહ્યું હતું અને ભારતને શાસ્ત્રોના ઉત્પાદનનો હબ બનાવવા તેમજ નેટ ચોખ્ખા ડિફેન્સ નિકાસકારક બનાવવા માટે સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. સંરક્ષણ ક્ષેત્રે ઉત્પાદન ખાનગી ઇન્ડસ્ટ્રી વધતી ભાગીદારીને શ્રી રાજનાથસિંહે બિરદાવી હતી અને તેમણે જણાવ્યું હતું કે હજુ પણ ભારતને સંરક્ષણ ક્ષેત્રે વૈશ્વિક ઉત્પાદન હબ બનાવવા માટે ઘણું કરવાની જરૂર છે. સંરક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે અમારી સરકાર નવા વિચારો માટે મુક્ત છે અને સંરક્ષણ ક્ષેત્રે ખાનગી ઇન્ડસ્ટ્રી ઉર્જા ઉદ્યમશીલતા જુસ્સા તેમજ ઉદ્યોગ સાહસનો ઉપયોગ કરવા માટે નિર્ધાર કરેલો છે. તેમણે ખાતરી આપી હતી કે સંરક્ષણ ક્ષેત્રમાં સ્વદેશીકરણ અને આત્મનિર્ભરતાનું લક્ષ્ય હાંસલ કરવા માટે સરકાર કોઈપણ અવરોધો દૂર કરશે અને સાથે મળીને કામ કરશે. શ્રી રાજનાથસિંહે 2025 સુધીમાં સંરક્ષણ ઉદ્યોગને 26 બિલિયનનું ક્ષેત્ર બનાવવા માટે તેમજ 2-3 મિલિયન લોકોને રોજગારી આપવા માટે મેક ઇન ઇન્ડિયા અંતર્ગત સરકાર દ્વારા કરવામાં આવેલા પ્રયાસો રૂપે કરાયેલા વિવિધ સુધારાઓ તેમણે જણાવ્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે અમે એમવી ઇકોસિસ્ટમ તૈયાર કરવા માંગીએ છીએ જે ખાનગી ક્ષેત્રે અને જાહેર ક્ષેત્રે બંનેને સાથે મળીને કામ કરવા માટે અને પોતાની શક્તિ તેમજ અનુભવો દ્વારા દેશના નિર્માણમાં યોગદાન આપવા માટે યોગ્ય મંચ પૂરો પાડે. સંરક્ષણ મંત્રીએ દર્શાવેલા સુધારાઓમાં ઉત્તર પ્રદેશ અને તમિલનાડુમાં તૈયાર કરવામાં આવેલા ડિફેન્સ કોરિડોર, સીધા વિદેશી રોકાણની એફડીઆઈની વધારવામાં આવેલી મર્યાદા, ડિફેન્સમાં નિકાસને પ્રોત્સાહન માટે લેવામાં આવેલા પગલાં, ડિફેન્સ ઓફસેટ નીતિઓનો સુરેખ કરવાની કામગીરી, ડિફેન્સ રોકાણકાર સેલની રચના, ખાનગી ક્ષેત્રોને સરકારી માલિકીની પરીક્ષણ અને ટેસ્ટિંગ સુવિધાઓ પૂરી પાડવી અને ઇનોવેશનને પ્રોત્સાહન આપવા માટે સ્ટાર્ટઅપ તેમજ નાના અને મધ્યમ ઉદ્યોગો માટેની યોજનાઓ સામેલ છે. તેમણે એવું પણ જણાવ્યું હતું કે સંરક્ષણ ઉત્પાદન નીતિમાં વ્યૂહાત્મક ભાગીદારી એસપી મોડેલના પ્રારંભ કરવામાં આવ્યો છે જે અંતર્ગત ખાનગી ક્ષેત્રો યુદ્ધ વિમાન, હેલિકોપ્ટર, સબમરીન અને શસ્ત્રનું વાહનોનું ઉત્પાદન કરી શકશે અને વૈશ્વિક મતદાતાઓ તરીકે આગળ આવી શકશે. શ્રી રાજનાથસિંહે એસપી મોડેલ હેઠળ ભાગીદારી સુનિશ્ચિત કરવા બદલ એલએનટીના પ્રશંસા કરી હતી. સંરક્ષણ મંત્રીએ આમર સિસ્ટમ કોમ્પ્લેક્સની મુલાકાત દરમિયાન સંતોષની લાગણી વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે આ સુવિધા નવા ભારતની નવી વિચારધારાનું મજબૂત દ્રષ્ટાંત છે. તેમણે ઉમેર્યું હતું કે સંરક્ષણ ક્ષેત્રમાં મેક ઇન ઇન્ડિયા હેઠળ આધુનિકીકરણ અને એકીકરણને લક્ષ્ય પરિકલ્પના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના દ્વારા કરવામાં આવી હતી તેને હવે આકાર મળવા લાગ્યો છે. શ્રી રાજનાથસિંહે K9 વજ્રાટીગનને સંરક્ષણ ક્ષેત્રે મેક ઇન ઇન્ડિયાનું શ્રેષ્ઠ ઉદાહરણ ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે મેં કહ્યું હતું કે K9 વ્રજના 75% હિસ્સો ભારતમાં તૈયાર કરવામાં આવ્યો હતો. આ કોમ્પ્લેક્સ દ્વારા 5,000થી વધુ લોકોને સીધી રોજગારી અને 12,500થી વધુ લોકોને પરોક્ષ રોજગારી મળી છે. આ ખૂબ જ ગૌરવની વાત છે. સંરક્ષણ મંત્રી K9 વ્રજ માટે 100માંથી 51 ઓર્ડર નિર્ધારિત શેડ્યુલ પહેલાં જ પૂરા કરવા બદલ એલએનટીને અભિનંદન પાઠવ્યા હતા. એલએનટી ડિફેન્સ હોલમાં K9 વિજરાટી ટ્રેક સેલ પ્રોપેડ હોવિત્ઝર ગન પ્રોગ્રામ ચલાવે છે. આ કોન્ટ્રાક્ટ સંરક્ષણ મંત્રાલય દ્વારા વૈશ્વિક સ્પર્ધાત્મક બિડિંગ મારફતે આ કંપનીને આપવામાં આવ્યો છે. એલએનટી ગ્રુપના ચેરમેન શ્રી એમ નાયક અને એલએનટીના અધિકારીઓ તેમજ સંરક્ષણ મંત્રાલયના અધિકારીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. વિશાલ રાજપૂત, ZSTV, અમદાવાદ.